જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે વિચરે ઉદય પ્રયોગ, તો એમાં કર્મની ઉદીર્ણા ના થવી જોઈએ. ઉદીર્ણા એટલે કોઈ પણ વસ્તુને કરવાની ઈચ્છા. રોજ 12:30 વાગે 1 વાગે જમવા બધા બેસતા માની લ્યો, અને ક્યાંક જવું છે ત્યારે 11 વાગે આપજો, જલ્દી આપજો, મારે ઉતાવળ છે, મારે જવાનું છે. એ અન્ન પ્રત્યેની ઉદીર્ણા થઈ એમ કહીએ. અને જે વસ્તુ ઓટોમેટિક પોતે પોતાની મેળે થયા કરે એ કર્મનો ઉદય છે. અને જે કઈ ઈચ્છા કરીને માંગવામાં આવે તે ઉદીર્ણા છે. તો પહેલા વહેલા તો લક્ષ્ય એ જોઈએ છે કે કર્મ પોતે પોતાની મળે હાજર થાય, કોઈ પણ જાતની આપણી ઈચ્છા વગર. પછી કર્મને પણ આયુષ્ય હોય છે. ગમે તેવું કર્મ હોય એનો સમય થાય ત્યારે એ કર્મ પૂરું થઈ જાય છે. ઘણી વાર નાની એવી વાત લઈએ કે છીંક આવતી હોય કે શરદી થઈ હોય, આ પણ બળતી હોય, તો લગભગ એવોઇડ કરી છે, દવા નથી લેતા. પણ 2 કે 3 દિવસે એ મંદ ઉદય છે એટલે બરાબર થઈ જાય છે. ક્યારે દવા લઈએ છીએ ત્યારે એ દવાથી રોગ મટી જાય છે. એટલે કે જે કંઈ કર્મ ઉદયમાં આપે છે એને ફળ આપવાનો ટાઈમ પણ નક્કી છે. આટલા સમયની અંદર એ તમને ફળ આપી દેશે. અને એ ફળ જ્યારે મળે ત્યારે પણ સંભાવ. હવે ફળ નથી આપતું ત્યાં સુધી એ કર્મ જે રીતે બિહેવ કે મિસબિહેવ કહે એ શાંત ભાવે, સમતા ભાવે સહન કરવું એ ઉપાય છે. પોતાની મેળે કોઈ નિમિત્ત જાય ત્યાં સુધી વેઇટ કરવું એ છે વિચારે ઉદય પ્રયોગ. ઉદયને પ્રમાણે વર્તના છે, ચારિત્ર છે. આ પ્રમાણે કેટલા લોકો આવી એક્ઝેક્ટ સમજણથી કર્મને કાપે છે.